ગુડ આફ્ટરનૂન. એકાઉન્ટમાં પહેલા ભાગમાં પાંચમું ચેપ્ટર ભાગીદારીનો પ્રવેશ, એમાં નફા નુકસાનના પ્રમાણની અને ત્યાગના પ્રમાણની ગણતરી કરતા હતા. અલગ અલગ રીતો જોઈ આપણે નફો એક ધારવાનો, પહેલી રીત, પછી નફામાંથી ભાગ આપ્યો હોય, છેદમાં આપ્યો હોય નફામાંથી ભાગ, તો ડાયરેક્ટ સૂત્ર મૂકીને ગણ નાખવાનું, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. પ્રમાણ આપ્યું હોય, જેમમાં આપ્યું હોય, તો પહેલાં ત્યાગ ગોતવો પડે અને પછી સૂત્ર મૂકવાનું થાય. પછી ભાગનો એવો શબ્દ હોય, છેલ્લે આપણે એવી કંઈક ગણતરી કરતા હતા કે જ્યારે શબ્દ એવો આવે ભાગનો, બરાબર, તો શું કરવાનું? તો એમાં જૂના ભાગીદારનો ભાગ એટલે કે જૂના ભાગીદારનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ કરી પહેલાં ત્યાગ ગોતવો પડે અને પછી ગણતરી થાય, છેલ્લે એવી વાત કહી હતી. ઉદાહરણમાં વાત કરી તો ઉદાહરણની અંદર આપણે 1-4 પૂરા કરી નાખ્યા છે અને સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10 સુધી ગણેલું છે. હવે ઉદાહરણ નંબર 5માં આવી જાઓ, પેજ નંબર 148 ઉપર છે, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 148 ઉપર ઉદાહરણ નંબર 5 છે. બરાબર, ભાગનો શબ્દ લખ્યું હોય, જો આપણે હવે કમ્પેરી કરવાની છે પાંચમું અને છઠ્ઠું, પાંચમામાં ભાગનો શબ્દ લખ્યું છે અને છઠ્ઠામાં ભાગમાંથી છે, તો એ બે વચ્ચે શું ડિફરન્ટ છે, કેવી રીતે બેમાં ગણાય, એ ખાસ એક ચેક કરવાનું છે પાંચમું અને છઠ્ઠું ઉદાહરણમાં. પહેલાં પાંચમું ઉદાહરણ જોઈ લઈ, પેજ નંબર 148, રકમ જોવો તો વધારે ખ્યાલ આવશે. એ અને બી એક ભાગીદારો છે, સીને નવા ભાગીદાર તરીકે એ લોકો દાખલ કરે છે. એ પોતાના ભાગનો, અંડરલાઇન રાખજો ભાગનો, 1/5 ભાગ, ભાગનો 1/5 ભાગ, જ્યારે બી પોતાના ભાગનો, એમાં પણ ભાગનો જ શબ્દ લખ્યો છે, અહીંયા પણ અંડરલાઇન રાખજો, 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરે છે. એ બી અને સીનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો, આવું આપણને કીધું છે. હવે અહીંયા વાત એ છે, જો એ બીનું જૂનું પ્રમાણ નથી આપ્યું, તો એ બીનું જૂનું પ્રમાણ કયું લઈશ, 1:1. સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે, સીનું પ્રમાણ પણ નથી આપ્યું, તો સીનું પ્રમાણ કેવી રીતે મળશે? જ્યારે મને એ અને બીનો ત્યાગ મળી જાય, તો એ બંનેના ત્યાગનો સરવાળો કરીશ, એટલે મને શું મળી જશે, સીનું પ્રમાણ. કેવી રીતે ગણાય આખો દાખલો? તો પહેલાં બે ભાગીદારના નામ કોણ કોણ, એ જેમ બી, એનું પ્રમાણ, જૂનું પ્રમાણ કંઈ આપ્યું નથી એટલે કેટલું રહેશે, 1:1, એટલે ટોટલ કેટલો થઈ જાય, 2. અહીંયા સુધીનું કામ ક્લિયર આપણું. કોને પ્રવેશ આપ્યો? તો સીને ભાગીદારીમાં પ્રવેશ આપ્યો, પણ સીનું પ્રમાણ ખબર છે નહીં, મળી જાય. કેવી રીતે મળે? જ્યારે આ બેનો ત્યાગ મળશે, તે ત્યાગનો સરવાળો કરીશ, તો સીનું પ્રમાણ મળી જશે. હવે શબ્દ શું વાપરો છે એ જુઓ, કે એ પોતાના ભાગનો, એ પોતાના ભાગનો 1/5 અને બી પોતાના ભાગનો, બી પોતાના ભાગનો 1/4 ભાગ આપશે. બરાબર, શબ્દ સમજો, શબ્દ કયો છે, ભાગનો આવો શબ્દ લખ્યો છે. જો ભાગમાંથી આવો શબ્દ હોત, ભાગનો અથવા ભાગના એવું હોય, તો આપણે ગોતવો પડે ત્યાગ, અને ભાગમાંથી એવો શબ્દ હોત તો હું અહીં ડાયરેક્ટ સૂત્ર મૂકી દે, જૂનું પ્રમાણ માઇનસ આપેલ ભાગ અથવા ત્યાગ, તો ડાયરેક્ટ મળી જાય. પણ અહીંયા ડાયરેક્ટ મળશે નહીં, અહીંયા મારે ત્યાગ ગોતવો પડશે. કેવી રીતે ત્યાગ મળશે? તો આપણી પાસે ભાગીદારનો ત્યાગ, એની માટે એક સૂત્ર મૂકવું પડે, કે ભાગીદારનો ત્યાગ, ત્યાગ બરાબર જૂનું પ્રમાણ, જૂનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ. ભાગનો શબ્દ હોય ત્યાં તમારે આવું એક સૂત્ર મૂકવું પડે, જૂનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ. સૌથી પહેલાં એનો ત્યાગ, તો એનું જૂનું પ્રમાણ કેટલું, 1/2 ગુણ્યા એ આપેલો ભાગ, એ આપેલો ભાગ કેટલો, 1/5, તો ઉપરના ઉપરનાનો ગુણાકાર કરો તો 1/6 કેટલા થઈ ગયા, 10 થઈ ગયા. એનો ત્યાગ મેળવો, કોનો ત્યાગ મેળવો, એનો, એનો ત્યાગ કેટલો, 1/10. બીનો ત્યાગ ગોતી લે, બીનો, બીનું પ્રમાણ 1/2 ગુણ્યા એને કેટલો ભાગ આપ્યો, 1/4. 1 × 1 = 8. હવે અહીંયા 10 છે, અહીંયા 8 છે, બને ત્યાં સુધી છેદ કેવા રાખવા પડે,
સરખા રાખો તો વધારે સારું, બાકી એમને આવી તેને આવી તે ત્યાગ લઈ લો તો કંઈ વાંધો નથી, પણ છેદ બને ત્યાં સુધી કેવા હોવા જોઈએ સરખા. આ બેના છેદ સરખા કરવા હોય તો આ બે ભેગા ક્યાં થાય? આ બે જનરલી ક્યાં ભેગા થાય? આઠ પંચું ને ચાલી, આઠ પંચું ને ચાલી, કંઈ ન હોય તો દસ વડે આઠ પંચું ને ચાલીસ, ચાલીસે ભેગા થાય. તો અહીંયા ચાલીસ લાવવા હોય અહીંયા ચાલીસ, તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે? ચાર ચાર વડે ગુણું તો ચારના છેદમાં ચાલીસ થાય આનું, અને આનું કરવું હોય આનું અને ચાલીસ લાવવું હોય તો કેટલા વડે ગુણવા પડે? પાંચ વડે. તો કેટલા થાય? પાંચના છેદમાં ચાલીસ. તો એનો મતલબ આનો ત્યાગ ચારના છેદમાં ચાલીસ, આનો ત્યાગ પાંચના છેદમાં ચાલીસ. એટલે આપણું ત્યાગનું પ્રમાણ ખાલી લેવું હોય, ત્યાગનું પ્રમાણ, તો ત્યાગનું પ્રમાણ તમારું બને ઉપરની ઉપરની રકમ લઈ લો તો ચાર જેમ પાંચ, આ શું બની ગયું? ત્યાગનું પ્રમાણ. હવે નવા ભાગીદારનું પ્રમાણ જોઈએ છે, તો સીનો ભાગ, સીનું પ્રમાણ, સીનું પ્રમાણ બરાબર એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ. અહીંયા આપ્યું નથી કેટલાય પ્રવેશ આપ્યો, એટલે આ બેના ત્યાગનો હું શું કરી નાખું? સરવાળો. તો ચારના છેદમાં ચાલીસ પ્લસ પાંચના છેદમાં ચાલીસ બરાબર ઉપરના ઉપરનાનો સરવાળો થાય ચાર વત્તા પાંચ, નવના છેદમાં ચાલીસ. આ કોનું પ્રમાણ આવી ગયું? મને સીનું પ્રમાણ આવી ગયું. હવે આનો ત્યાગ છે, આનો ત્યાગ છે, સીનું પ્રમાણ છે, ડાયરેક્ટ સૂત્ર મૂકી શકું. મારું સૂત્ર શું થશે પહેલાં એ મને કહો, સૂત્ર શું થશે? નવું પ્રમાણ બરાબર સૂત્ર એક જ છે, જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો જૂનું પ્રમાણ, જૂનું પ્રમાણ સૌથી પહેલાં એ, એનું જૂનું પ્રમાણ એકના છેદમાં બે માઇનસ એનો ત્યાગ ચારના છેદમાં ચાલીસ, ચાલીસ એકા ચાલીસ માઇનસ ચાર દુ આઠ છેદમાં ચાલીસ દુ એંસી, કેટલા થશે? બત્રીસના છેદમાં એંસી. એમને એમ રાખીએ આપણે બીની વાત કરી, બી, બીનું જૂનું પ્રમાણ એકના છેદમાં બે માઇનસ બીનો ત્યાગ, બીનો ત્યાગ પાંચના છેદમાં ચાલીસ, ચાલીસ એકા ચાલીસ માઇનસ પાંચ દુ દસ છેદમાં એંસી, કેટલા થશે? ત્રીસના છેદમાં એંસી. હવે કોનું લઈ લો? સી. તો સીનું પ્રમાણ કેટલું આવ્યું અહીંયા મારી પાસે? નવના છેદમાં ચાલીસ. છેદ સરખા કરવા છે, અહીંયા એંસી છે, અહીંયા એંસી છે, અહીંયા ચાલીસ છે, કેટલા વડે ગુણવા પડે? બે વડે. ઉપર નીચે બે વડે ગુણ નાખું, નવ દુ અઢાર, અઢારના છેદમાં એંસી. ઉપરની ઉપરની રકમ લઈ લો તો નવું પ્રમાણ બરાબર બત્રીસ જેમ ત્રીસ જેમ અઢાર, બે વડે ભાગો બધાને બે વડે, તો સોળ જેમ પંદર જેમ નવ, આપણી માટે શું થઈ જાય? નવું પ્રમાણ. અને ત્યાગનું પ્રમાણ કયું થયું? ચાર જેમ પાંચ. ખ્યાલ આવ્યો શું કર્યું મેં? સૌથી પહેલી વસ્તુ એ ભાગ નો શબ્દ હતું, ભાગ નો એટલે મેં ત્યાગ ગોયતો. ત્યાગ કેવી રીતે મળ્યું? જૂનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ કેટલો એટલે ત્યાગ મળ્યો. આ બેના ત્યાગનો સરવાળો, આ બેના ત્યાગનો સરવાળો એટલે મને નવા ભાગીદારનું પ્રમાણ. જો અહીંયા મને કહી દીધું હોત કે સી નવના છેદમાં ચાલીસે પ્રવેશ આપ્યો તો હું આ ન કરત, તો ખાલી આ ડાયરેક્ટ કરે બરાબર. બીજી વાત, અહીંયા ભાગ નો શબ્દ લખ્યો છે એની જગ્યાએ ભાગમાંથી એવો શબ્દ હોત તો આટલી વિગત કાંઈ ન કરે તો ખાલી આટલું જ કરે. પણ શબ્દ કયો છે અહીંયા? ભાગ નો છે એટલે આટલું કરવું પડે. મગજમાં ઉતરે છે વાત? ઓકે ચલો ગણી લેજો. ઉદાહરણ નંબર પાંચ, એના પછી એક ઉદાહરણ નંબર છ છે. ઉદાહરણ નંબર છ એના ઉપર એક નજર નાખો. ઉદાહરણ નંબર છ, બે વચ્ચે ડિફરન્ટ શું છે આપણે એ જોવાનું છે બરાબર, બીજી આપણે કંઈ ચર્ચા કરવી નથી. ડિફરન્ટ શું છે પહેલાં એ જોઈ. તો એમાં એવું કીધું છે, એ અને બી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. તારીખ ચાર એક ચાર બે હજાર સત્તરના રોજથી તેઓએ સીને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. આ જ રીતની કંઈક વાર્તા છે, પણ ફેર શું છે એ જોઈ. એ પોતાના ભાગમાંથી એક બારાંશ અને બી તેના ભાગમાંથી એક દશમાંશ ભાગ સીને આપશે. કેટલો ડિફરન્ટ બે વસ્તુ આખી રકમમાં. ત્યાં પણ એવું કીધું બે ભાગીદાર એનું પ્રમાણ આપ્યું, ત્યાં પણ એવું કીધું કે સીને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો, એનું પ્રમાણ આપ્યું નથી, એમાં પણ નથી આપ્યું બરાબર.
એ પોતાના ભાગમાંથી એમાંય છેદમાં છે અહીંયા છેદમાં છે પણ બે દાખલા વચ્ચે ડિફરન્ટ એટલો છે કે અહીંયા લખ્યું છે ભાગનો અને અહીંયા લખ્યું છે ભાગમાંથી ખાલી ઈ શબ્દથી શું ફેર પડે તો કે આટલી જે વિગત રહે આ ગણતરી ઈ નીકળી જાય જો ભાગમાંથી એવો શબ્દ લખ્યો હોય તો ખ્યાલ આવે હું એટલે એક એક વર્ડ્સ ઉપર ધ્યાન દઉં છું સમજજો મોટા ભાગના સ્ટુડન્ટ છે એને ઈ જ વસ્તુ ક્લિયર જ નથી હોતી પછી શું કરે જ્યારે ડિફિકલ્ટ જ્યારે એક્ઝામમાં પેપર ગણવા બેસે અને ત્યારે દાખલો ખોટો પડે ત્યારે સાહેબ પાસે જાય સાહેબ અહીંયા છેદ આપ્યો ને અહીંયા છેદ આપ્યો હે તો તમે જે ગણાવ્યા એમાં એક વખત તો ડાયરેક્ટ સૂત્ર મૂક્યું છે ને એક વખત આવી ગણતરી કરી આવું કેમ થયું એ પ્રશ્ન તમારે ન ઉદ્ભવે એટલે હું વારંવાર કહું છું કે કેમ થયું ને એ અત્યારથી જ શીખી લો આપણું ખોટું પડે પછી શીખવું કે અહીંયા આવું લખ્યું હતું એટલે આવું છે એમ કે અત્યારથી જ શીખી લો કે ભાગનો શબ્દ હોય તો આવી ગણતરી કરવી પડે અને ભાગમાંથી હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું ખ્યાલ આવે પછી આપણે આટલું જ શીખવાનું છે ઉદાહરણ નંબર છ છઠ્ઠું ઉદાહરણ છે હવે એની અંદર વાત કરી તેમાં પણ બે ભાગીદાર છે એ અને બી બે ભાગીદારો છે તો એ જેમ બી એનું પ્રમાણ આપણને આપ્યું છે બે જેમ એક એટલે ટોટલ ત્રણ થઈ ગયા હવે સીને નવા ભાગીદાર તરીકે એ લોકોએ પ્રવેશ આપ્યો તો સીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો હવે અહીં જો તમને સીનું પ્રમાણ આપ્યું છે નથી આપ્યું ક્યાંથી મળશે બે ભાગીદારના ત્યાગનો શું કરીશું સરવાળો કરીશ એટલે મને મળી જશે અહીં શબ્દ શું આપ્યો છે કે એ તેના ભાગમાંથી જો શબ્દ સમજો ભાગમાંથી છે એક બારાઉન્સ ભાગ અને બી તેના ભાગમાંથી એક સષ્ટમાંશ ભાગ આપશે તો આવી વાર્તા છે તો સૌથી પહેલી વસ્તુ એ કે જો અહીંયા ભાગમાંથી આવો શબ્દ આપ્યો હોય તો એ ત્યાગ આપી દીધો હોય શું આપી દીધો હોય ત્યાગ આપી દીધો હોય છેદ સરખા ન હોય તો ખાલી છેદ સરખા કરી નાખવાના તો આપણી પાસે શું થશે એનો ત્યાગ ડાયરેક્ટ મળી જાય કેટલો એકના છેદમાં 12 બીનો ત્યાગ કેટલો થશે એકના છેદમાં 6 ડાયરેક્ટ મળી જાય આ બેના છેદ સરખા નથી છેદ સરખા કરવા હોય તો અહીંયા 6 છે અહીંયા 12 લાવવા હોય તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે 2 વડે તો 2ના છેદમાં 12 તો આનું એકના છેદમાં 12 આનું 2ના છેદમાં 12 તો આપણું ત્યાગનું પ્રમાણ ઉપરની રકમ લઈ લો તો એકના એક જેમ કેટલું થઈ જાય 2 એટલે આપણને ત્યાગનું પ્રમાણ મળી ગયું હવે નવા ભાગીદારનો ભાગ નથી આપ્યો તો નવા ભાગીદારનો ભાગ ગોતી તો શું થશે સીનું પ્રમાણ બરાબર એનો ત્યાગ પ્લસ એનો ત્યાગ કેટલો એકના છેદમાં 12 વત્તા બીનો ત્યાગ 2ના છેદમાં 12 ઉપરનાનો સરવાળો કરો તો 1 વત્તા 2 3ના છેદમાં 12 3ના છેદમાં 12 રાખો તોય વાંધો નથી ને 1ના છેદમાં 4 રાખો તોય વાંધો નથી બરાબર જે રાખવું હોય લખવું હોય તો 1ના છેદમાં 4 આ પણ થઈ શકે આ રાખો તોય વાંધો હવે નવા પ્રમાણનું સૂત્ર મૂકી દઈ નવું પ્રમાણ બરાબર સૂત્ર શું થશે જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ સૌથી પહેલાં એનું જૂનું પ્રમાણ 2ના છેદમાં 3 માઇનસ એનો ત્યાગ 1ના છેદમાં 12 કરો બાદબાકી 12 દુ 24 માઇનસ 3 છેદમાં 36 24માંથી 3 જાય 21 21ના છેદમાં 36 બીનું લઈ લે બીનું જૂનું પ્રમાણ 1ના છેદમાં
3 માઈનસ 2 ના છેદમાં 12 b નો ત્યાં કેટલો થયો 2 ના છેદમાં 12 12 એકા 12 3 2 6 છેદમાં 36 કેટલું થઈ જશે 6 ના છેદમાં 36 c નું લઈ લે c નું 3 ના છેદમાં 12 લો કે 1 ના છેદમાં 4 લો જે લેવું એ લઈ શકાય 3 ના છેદમાં 12 લઈ લે આપણે 3 ના છેદમાં 12 ગુણ્યા છેદ સરખા કરો તો અહીંયા 36 છે અહીંયા 36 છે કેટલા વડે ગુણવા પડે 36 ભાગ્યા 12 કરો તો 12 તરીને 36 ઉપર નીચે 3 વડે ગુણ નાખી 3 તરીને 9 ના છેદમાં 36 તો 9 પ્રમાણ 21 જેમ 6 જેમ 9 બધાને 3 વડે ભાગી શકાય જી 21 6 અને 9 આ ત્રણે ને ત્રણ વડે ભાગી શકાય 21 ભાગ્યા 3 કરો તો 7 તરીને 21 6 ભાગ્યા 3 એટલે 2 અને 9 ભાગ્યા 3 એટલે 3 તો 7 જેમ 2 જેમ 3 આ આપણું નવું પ્રમાણ અને 2 જેમ 1 આ આપણું ત્યાગનું પ્રમાણ શું ફેર પડ્યો હજી એક વખત કહું છું આ વસ્તુ ક્લિયર કરી નાખો યાર એક્ઝામ ની અંદર આ બે જ વસ્તુ ક્લિયર કરવાની છે આપણે કે ભાગ ન હોય તો મારે જૂનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ કરીને ત્યાગ ગોતવો પડે અને ભાગમાંથી એવો શબ્દ લખ્યો છે તો એ ત્યાગ મને આપી દીધો છે હું ડાયરેક્ટ સૂત્ર મૂકી શકું જો નવા ભાગીદારનું પ્રમાણ અહીંયા આપી દીધું હોય તો આ કરવાની જરૂર નથી ન આપ્યું હોય તો ત્યાગનો સરવાળો કરો તો નવા ભાગીદારનું પ્રમાણ થઈ જાય ખ્યાલ આવે આ વસ્તુની અંદર બે વચ્ચેનો ડિફરન્ટ હું કહેવા માગું છું પાંચમું અને છઠ્ઠું ઉદાહરણમાં ઓકે બરાબર ઉદાહરણ નંબર 6 આપણે ગણ્યું હવે સ્વાધ્યાયમાં આવી જઈએ પાછા આપણે સ્વાધ્યાયની અંદર છેલ્લે દાખલા નંબર 10 સુધી આપણે ગણ્યો તો દાખલા નંબર 10 બરાબર 11મો દાખલો 11મો દાખલો જે છે એ તમારે ગણવાનો છે 11મો દાખલો ખાલી હું કહી દઉં છું આ જ ટાઈપનું છે ખાલી સમજાવી દઉં છું તમારે ગણવાનો છે બરાબર ન ફાવે તો પછી મને કહેજો ખાલી સમજાવી દઉં છું 11મો દાખલો એ અને બી કંઈક 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે તેઓએ તેઓને સી ને તેઓ નવા ભાગીદાર તરીકે દાખલ કરે સીનું પ્રમાણ આપ્યું નથી એ તેના ભાગના ભાગના અથવા ભાગનો બે એક જ શબ્દ થઈ જાય તો ભાગના 30% 30% એટલે 30 ના છેદમાં 100 30 ના છેદમાં 100 એટલે 3 ના છેદમાં 10 થાય એટલે સી એ તેના ભાગનો 3 ના છેદમાં 10 આની પહેલાંનો જે હતો ને ઉદાહરણ નંબર 5 એના જેવો દાખલો છે એ પોતાના ભાગમાંથી કેટલું આપે 3 ના છેદમાં 10 અને બી જે છે બી ઈ પોતાના ભાગમાંથી 20% તો 20% એટલે 20 ના છેદમાં 100 2 ના છેદમાં 10 આપે છે બરાબર તો અહીંયા એટલું આવે કે એ પોતાના ભાગનો 3 ના છેદમાં 10 અને બી તેના ભાગનો 2 ના છેદમાં 10 ત્યાગ કરશે કેવી રીતે ગણતરી કરશો ઉદાહરણ નંબર 5 જે ગણ્યું સેમ ટુ સેમ એ રીતે પહેલાં ભાગીદારનો ત્યાગ ગોતવાનો ભાગીદારનો ત્યાગ મળી જાય પછી નવા ભાગીદારનું પ્રમાણ ગોતવાનું અને પછી ત્યાગનો સરવાળો કરી અને પછી આ રીતની ગણતરી કરી નાખવાની થાય ખ્યાલ આવે એટલે દાખલા નંબર 11 જે છે એ તમારે ગણવાનો છે ખ્યાલ આવ્યો ભાગની રકમ હવે બે મિક્સ કરી દઈ એક દાખલો મેં તમને એવો શીખવાડ્યો કે જેમાં ભાગમાંથી આવે એક દાખલો એવો શીખા કે જેમાં ભાગ ન આવ્યો હવે એક જ દાખલાની અંદર બે મિક્સ હોય એક ભાગીદારમાં શબ્દ લખ્યું હોય ભાગનો અને બીજા ભાગીદારમાં લખ્યું હોય ભાગમાંથી તો શું કરવાનું તો હવે બધાને ખબર પડી જવી જોઈએ શું કરવાનું થાય જેનો ભાગ ન કીધું છે એનો ત્યાગ ગોતવાનો અને જેમાં ભાગમાંથી કીધું છે એનો ત્યાગ આપી દીધો એ ગોતવાની જરૂર નથી એટલે આપણે દાખલા નંબર 12 જે છે 12 એ આપણે ગણવાનો છે બરાબર તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 12 થઈ ગયું ચાલો હવે જો 12મો દાખલો છે એમાં એક્સ અને વાય 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે તેઓ ઝેડને નવા ભાગીદાર તરીકે
z ને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે છે બરાબર પણ અહીંયા શબ્દ બે છે કે x તેના ભાગમાંથી एक पंद्रह अंश भाग अने y तेना भाग माथी y तेना भाग नो एक पंचमांश भाग आया एक पंचमांश है एक पंचमांश भाग आपे छे ओके आया सुधी क्लियर हवे वस्तु समझो आया भाग माथी छे आया भाग नो छे तो आनो त्याग आवी गयो छे आनो त्याग आपणे ગોતવાનો છે તો આપણી પાસે છે કે x નો ત્યાગ કમ્પ્લીટ છે 1 ના છેદમાં 15 આ કમ્પ્લીટ છે આપણી પાસે હવે આપણે શું કરવું પડશે y નો ત્યાગ એક ગોતવો પડે તો y નો ત્યાગ કેવી રીતે મળે તો y નો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા આપેલ ભાગ સૌથી પહેલા y નો ત્યાગ તો y નું જૂનું પ્રમાણ 1 ના છેદમાં 3 છે ગુણ્યા એનો 1 ના છેદમાં 5 એટલે કેટલું થયું આનું 1 ના છેદમાં 15 તો આનો ત્યાગ 1 ના છેદમાં 15 આનો 1 ના છેદમાં 15 બે ના છેદ સરખા છે બે ના છેદ કેવા છે સરખા છે તો ત્યાગ નું પ્રમાણ તમને ડાયરેક્ટ મળી જાય ત્યાગ નું પ્રમાણ 1:1 બરાબર અહીંયા સુધી તો ક્લિયર થઈ ગયું હવે z નું પ્રમાણ તો z નું પ્રમાણ બરાબર x નો ત્યાગ + y નો ત્યાગ x નો ત્યાગ જે છે એ 1 ના છેદમાં 15 y નો ત્યાગ 1 ના છેદમાં 15 ઉપરના ઉપરનાનો સરવાળો કરો તો 1 વત્તા 1 એટલે 2 ના છેદમાં 15 આ કોનું પ્રમાણ મને મળી ગયું z નું પ્રમાણ કેટલું થઈ ગયું આ બેનો સરવાળો એટલે 2 ના છેદમાં 15 હવે નવું પ્રમાણ તો નવું પ્રમાણ બરાબર સૂત્ર શું થશે જૂનું પ્રમાણ માઈનસ ત્યાગ તો સૌથી પહેલા x નું જૂનું પ્રમાણ 2 ના છેદમાં 3 માઈનસ એનો ત્યાગ 1 ના છેદમાં 15 15 દુ 30 માઈનસ 3 છેદમાં 15 તરી 45 એટલે 27 ના છેદમાં 45 અહીંયા સુધી આપણે કઈ તકલીફ નથી y નું પ્રમાણ 1 ના છેદમાં 3 માઈનસ એનો ત્યાગ પણ કેટલો છે 1 ના છેદમાં 15 તો 15 એકા 15 માઈનસ 3 એકા 3 છેદમાં 15 તરી 45 એટલે કેટલા થશે 12 ના છેદમાં 45 હવે કોણ આવી જાય z ખાલી છેદ જ સરખા કરવાના z નું પ્રમાણ કેટલું 2 ના છેદમાં 15 અહીંયા 45 અહીંયા 45 અહીંયા 15 છે 45 લાવવા હોય 45 ભાગ્યા 15 15 તરી 45 ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે 3 વડે તો કેટલા થશે 6 ના છેદમાં 45 તો નવું પ્રમાણ ઉપરની ઉપરની રકમ લઈ લો તો 27:12:6 બરાબર 27:12:6 3 વડે ભાગી શકાય બધાને પહેલા જોઈ લો તો 27 ભાગ્યા 3 એટલે 9 12 ભાગ્યા 3 એટલે 4 અને 6 ભાગ્યા 3 એટલે 2 તો નવું પ્રમાણ થાય તમારું 9:4:2 ગણી લો